हेलो विद्यार्थी मित्रों, हवे लास्ट लेक्चर में आपणे साना विषय अभ्यास कर्यो हतो, कृत्रिम संकरण विषय, बराबर। पछी अंडकोना प्रकार, भ्रूणदेहना प्रकार, भ्रूणदेह केवी रीते रहे छे एना विषय अभ्यास कर्यो हतो। कृत्रिम संकरणनी अंदर शुं थतुं हतुं के आपणे बहारथी आपणे एने परागनयन करवा माटे प्रेरित करता था, तो हवे बहारथी केवी रीते परागनयन करवा माटे प्रेरित करता था, तो आपणे शुं करता था कि एक पोर्शन छे एनुं एम्सक्युलेशन करता था, एटले के परागरजने काढी नाखता था, परागाशय आખું કાઢી નાખતા હતા। પછી એ પરાગાશયને આપણે જ્યારે માદા પુષ્પ હોય છે એની ઉપર આપણે બેગિંગ કરતા હતા, એટલે કે કોથળી ચડાવી દેતા હતા, અને એની ઉપર પુખ્ત સમયે આપણે શું કરતા હતા, પરાગરજનો છંટકાવ કરતા હતા, જે આપણે ઈચ્છિત પરાગરજ છે। મેં તમને બધી લાસ્ટમાં જે ફિગર ને વિડીયો ફિગર બતાવી હતી, એ ફિગરની અંદર શું હતું કે આ પોલન ટ્યુબ છે એટલે કે પરાગ નલિકા છે, એનો વિકાસ કેવી રીતે થાય છે એના વિશે વાત કરી હતી। હવે આપણે આજે ભણવાના છીએ બેવડું ફલન। डबल फर्टिलाइजेशन, હવે આ કોને કહેવાય ડબલ ફર્ટિલાઇઝેશન એના વિશે આપણે વાત કરીએ। તો પહેલા આપણને ખબર છે કે જે પરાગરજ છે એ પરાગાશયમાંથી સ્ફોટન થશે, સ્ફોટન થયા પછી એ પરાગરજ ક્યાં જશે, માદા પ્રજનન અંગ સુધી। પણ માદા પ્રજનન અંગ સુધી પહોંચવા માટે એને શેનો સહારો લેવો પડશે, તો સ્ત્રી કેસર। સ્ત્રી કેસરની ઉપર શું હોય છે, તો હોય છે પરાગાસન, રાઈટ। પરાગાસન ઉપર પરાગરજ છે સ્થાપિત થાય છે। પોઈન્ટ સમજતા જજો, કેમ કે હું બધા પ્રોસિજરની જેમ જ લખીશ એટલે તમારે વાંચવા માટે બહુ ઈઝી થઈ જશે। પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થવું, ક્લિયર। હવે જે પરાગરજ સ્થાપન થાય છે એ પરાગરજ પરાગાસન પર પરાગરજનું સ્થાપન થવું, આ ઘટનાને શું કહેવાય, પરાગ નયન છે એ કહેવાય છે, ક્લિયર અહીંયા સુધી। હવે જે પરાગ નયન થતું હોય અને પરાગ નયન પૂરું થાય છે, પરાગ નયન પૂરું થાય છે અને શેની શરૂઆત થઈ જાય છે, ફલનની શરૂઆત થાય છે, એટલે પરાગ નયન પૂરું થવાની જે ઘટના છે આખું પરાગ નયન થઈ જાય છે, પરાગાસન એની ઉપર બેસી જાય છે, પરાગરજ છે। હવે પરાગરજનું વહન થવું પડશે, પરાગરજનું વહન કેવી રીતે થશે, તો પરાગ નલિકા દ્વારા પરાગરજનું વહન થાય। આપણે આના વિશે અભ્યાસ કરી જ ગયા છીએ, તો શું છે હું તમને કહું, આવી રીતે પરાગરજ છે એ જશે, પણ ધીરે ધીરે અહીંયાથી એક ટ્યુબ નીકળવાનું ચાલુ થશે, શેની અંદર નીકળશે, પોલન જે ટ્યુબ હશે એની અંદર આ પરાગરજ પરાગવાહિની અંદર પરાગ નલિકા છે એ નીકળવાનું ચાલુ થઈ જશે, ક્લિયર અહીંયા સુધી। હવે જોઈએ બેવડું ફલન। બે અહીંયા સુધી મેં તમને સિનારિયો આપ્યો કે શું થાય છે આખી પ્રોસિજરની અંદર, પણ હવે આપણે શેના વિશે વાત કરશું, બેવડા ફલન વિશે। તો બેવડું ફલન છે એ કોને કહેવાય છે એ જોઈ લઈએ। જે પરાગનલિકા છે પરાગવાહિકામાં વિકસતી જોવા મળે છે, પરાગનલિકા પરાગવાહિકામાં વિકસતી જોવા મળે છે, તો હવે અહીંયા શું થતું હશે, સમજો, પરાગનલિકા પરાગવાહિનીની અંદર વિકસે છે, એટલે ઓલરેડી તમને જે પિસ્ટિલનું ફોર્મ આપ્યું છે એટલે કે જે સ્ત્રી કેસર છે એમાં પરાગવાહિકા હોય છે, બરોબર। હવે અહીંયા
જે પરાગરજ છે એ બેસશે, એમાંથી ધીરે ધીરે પરાગનલિકાનો વિકાસ થશે. પરાગનલિકાનો વિકાસ થઈને એ પરાગનલિકા પહોંચે છે ક્યાં સુધી, તો એ સમજો. પરાગનલિકા પહોંચે છે ક્યાં સુધી, બીજાશય સુધી. કેમ પરાગનલિકાને બીજાશય સુધી પહોંચવું પડે, કેમ કે એના જે નરજન્યુઓ છે એ નરજન્યુનું ત્યાં સ્થાપન થવાનું હોય છે, નરજન્યુ માદા જન્યુનું સંયુગમન થવાનું હોય છે, એટલા માટે પરાગાશય પરાગરજ છે એને ત્યાં સુધી પહોંચવા માટે પરાગનલિકાનો ઉપયોગ કરવો પડે છે. તો ભાઈ અહીંયા પરાગનલિકાનો ઉપયોગ થતો હોય ત્યારે, એટલે કે પરાગનલિકા બીજાશય સુધી પહોંચશે, બીજાશયમાં ક્યાં સુધી પહોંચશે, અંડક સુધી પહોંચશે. પરાગાસનમાંથી બીજાશય સુધી પહોંચશે, બીજાશયમાં અંડક સુધી પહોંચશે, સમજો. પણ અંડક સુધી પહોંચે એની પહેલાં એની અંદર કયા કયા ફેરફાર થઈ ગયા હોય છે, એટલે હું એમ કહું કે અંડક સુધી પહોંચે તે પહેલા થતા ફેરફારમાં હું કહીશ કે આપણે જાણીએ છીએ કે જે એક કોષ છે, એટલે કે એન નંબર ઓફ પોલન ગ્રેન, એટલે કે પરાગરજ, બરાબર, એ કોષમાંથી બે કોષનું નિર્માણ થશે. એક છે મોટો કોષ બનશે, એક છે નાનો કોષ બનશે. નાના મોટા કોષને આપણે શું કહીએ છીએ, નાભી કોષ કહીએ છીએ. નાના કોષને આપણે શું કહીએ છીએ, જનન કોષ કહીએ છીએ. એક તો અહીંયા સુધી ક્લિયર છે, બરાબર. બીજું કે જે જનન કોષ છે, નાભિકોષ હજી એમનેમ છે, નાભિકોષને તમે વાનસ્પતિક કોષ પણ કહી શકો. ઓકે, તો હવે અહીંયા શું થશે, જે નાભિકોષ અને જે જનનકોષ છે, જનનકોષનું સમવિભાજન થાય છે, સમજો. જનનકોષનું સમવિભાજન થાય છે અને શું બનાવી દે છે, નર જન્યુઓ. શું બનાવે છે, નર જન્યુઓ. હવે જે નરજન્યુઓ બને છે, નરજન્યુઓનો નિર્માણ થાય છે, પણ વાનસ્પતિક કોષ છે એ એમનેમ હશે હજી. ઓકે, તો હવે પરાગનલિકાની અંદર આ ત્રણેય મને કોષ જોવા મળશે. ક્યાં નિર્માણ થાય છે, પરાગનલિકાની અંદર. જ્યારે પરાગનલિકા વિકસે છે ત્યારે પરાગનલિકા આ અંડક સુધી પહોંચે છે, એ ડ્યુરેશનની અંદર, એ ટાઈમની અંદર આનું નિર્માણ થતું હશે. તો નરજન્યુઓનું નિર્માણ થાય, એટલે અહીંયા આપણને કેટલા નરજન્યુઓ જોવા મળ્યા, બે નરજન્યુ જોવા મળ્યા. તો હવે બે નરજન્યુ શું કરશે, જ્યારે પરાગ, હું અહીંયા સિમ્પલ એક ફિગર ડ્રો કરું છું, જો કે જ્યારે પરાગનલિકાનો વિકાસ થતો હશે ત્યારે ધીમે ધીમે આ વાનસ્પતિક કોષ છે, આપણે ફિગર આગળ આવી જ ગઈ છે, પણ એકવાર રિમાઇન્ડ કરાવું છું. ઓકે, તો આવી રીતે આ વાનસ્પતિક કોષ છે, કયો આગળ કયો રહેશે, વાનસ્પતિક, અને આ બે કેવા છે, નર જન્યુ છે. શેનાથી બનેલા છે, સમવિભાજનથી. ઓકે, નરજન્યુનો વિકાસ થાય છે. હવે અહીંયાથી શું થશે, આ બે નરજન્યુ ક્યાં પહોંચશે, અંડક સુધી. પહેલા જશે બીજાશયમાં, અહીંયા લખું છું, પહેલો સ્ટેપ શું હશે, બીજાશય. બીજાશયને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ, અંડાશય. અંડક સુધી પહોંચશે, અંડકથી કોષ જો એને મળી જાય, એટલે કે નરજન્યુ એને મળે, ત્યારે સેલની અંદર શું થાય છે એ જુઓ. ફોર એક્ઝામ્પલ કે આ એક કોષ છે, હવે એ કોષની અંદર આ એક શું છે, કોષ છે. આ કોષની અંદર શું આવેલું છે, માદાજન્યુ આવેલું છે. હવે માદાજન્યુની અંદર આપણે શું વાત કરી હતી, પહેલાં એ સમજો. માદાજન્યુમાં આપણે શું કર્યું હતું, એક બે અને આ ત્રણ, આવી રીતે હતું સ્ટ્રક્ચર. ઓકે, અહીંયા આ બે શું છે, સહાયક કોષો. આ એક શું છે, અંડકોષ. અહીંયા દ્વિકીય કોષ છે. ઓકે, અહીંયા પ્રતિધ્રુવીય કોષો.
કન્સેપ્ટ સમજો, જે કહેવા માંગુ છું એ પરાગનલિકાનો વિકાસ થાય છે. અહીંયા શું થતું હશે એ કહું છું, હવે આટલા પોર્શનની અંદર શું થતું હશે એ કહું છું. તો પહેલું શું હશે? વાનસ્પતિક કોષ, અને બે શું હશે? નરજન્યુ. બરાબર. તો અહીંયાથી જે નરજન્યુ, એક નરજન્યુ છે એ ક્યાં જશે? અંડકોષની અંદર. એટલે પહેલો આને હું એ આપું છું, આને હું બી આપીશ, એટલે તમારે સમજવું છે એ ઇઝી રહી જાય. એ ક્યાં જશે? અંડકોષમાં. જ્યારે દ્વિકીય એટલે કે બી છે એ ક્યાં આવશે? જે દ્વિકીય કોષ કેન્દ્ર છે એની અંદર. સમજો, હવે જે અંડકોષ છે એની પાસે એન નંબર ઓફ સેલ હશે, અને આ જશે એટલે કે નરજન્યુ જશે એટલે એન નંબર સેલ બનશે, એટલે બનશે કેટલા? ટુ એન નંબર, જેને શું કહીએ છીએ આપણે? ઝાયગોટ. શું કહીએ છીએ? ઝાયગોટ, બીજી ભાષામાં યુગ્મનજ કહીએ છીએ. એન એન ટુ એન ઝાયગોટ બને છે, એટલે કે યુગ્મનજ બને છે. હવે આની આપણે શું વાત કરીએ? આ ટુ એન છે, એટલે કે આ જે રચના થઈ દ્વિકીય થઈ, દ્વિયુગ્મન. આનું જે ડીએનએ છે કેવું થશે? ટુ એન નંબર. હવે વાત કરીએ આપણે ઉપરના, આ દ્વિકીય કોષ કેન્દ્ર છે. કેવા છે? દ્વિકીય કોષ કેન્દ્ર. દ્વિકીય કોષ કેન્દ્ર છે એ ઓલરેડી ટુ એન નંબરના જ છે, કેમ કે એન એન ત્યાં જોઈન્ટ છે. ઓકે, ટુ એન નંબર છે, પણ બહારથી આપણે જે નરજન્યુ જાય છે એ એન નંબર છે. તો અહીંયા જે મને મળે છે એ શું મળશે? થ્રી એન મળશે. સમજ પડે? શું મળશે? થ્રી એન મળશે. તો આ જે નિર્માણ થયું આને શું કહેવાય? દ્વિકીય પ્રાથમિક કોષ. શું કહેવાય? દ્વિકીય પ્રાથમિક કોષ. હવે મને અહીંયા શું મળી ગયું? થ્રી એન. આ એક ખાસ યાદ રાખજો, આ આપણે જાણીએ છીએ પણ આ થોડું આપણા માટે નવું છે. તો બેવડું ફલન કોને કહીએ? હવે એ જોઈએ. અત્યાર સુધી આપણે કન્સેપ્ટ સમજ્યા, પણ કહેવાય કોને ખરેખર બેવડું ફલન? જ્યારે જે નરજન્યુ છે એ નરજન્યુમાંથી, કેટલા નરજન્યુ છે? બે નરજન્યુ. બે નરજન્યુમાંથી એક નરજન્યુ કયા કોષને ફલિત કરશે? અંડકોષને ફલિત કરશે, રાઈટ? એક નરજન્યુ અંડકોષને ફલિત કરશે, જ્યારે સેકન્ડ જે નરજન્યુ છે એ કોને ફલિત કરશે? જે દ્વિકીય કોષ કેન્દ્ર છે, દ્વિકીય કોષ કેન્દ્ર છે એને ફલિત કરશે. આ બેના પરિણામે, પરિણામ મને શું મળે છે? એક. હવે જે અહીંયા અંડકોષ ફલિત થશે ને એ સયુગ્મન ઘટના કહેવાશે, સયુગ્મનથી થશે. ઓકે, હવે પરિણામે મને અહીંયા શું મળે છે? ટુ એન અને દ્વિકીય રચનાવાળી ફલન થઈ જાય છે, એટલે ટુ એન અને થ્રી એન મને મળશે. બરાબર. તો હવે આ બે ઘટના, બે નરજન્યુનો ઉપયોગ થાય છે, એટલે આ બે ઘટના જો એક સાથે થાય તો આ પ્રોસિજરને આપણે શું કહીએ છીએ? બેવડું ફલન. કન્સેપ્ટ બહુ જ ક્લિયર છે, ઇઝી છે, સમજાઈ જશે.
તમારે યાદ શું રાખવાનું છે? અહીંયાથી બેનર જન્યુઓ છે, બેનર જન્યુનું સમવિભાજન એટલે એકનું સમવિજનન કોષ હોય છે, એનું સમવિભાજન થાય છે અને શું બનાવી દે છે? બેનર જન્યુઓ. ઓકે, ક્લિયર? અહીંયા સુધી આ વાનસ્પતિક કોષ છે. વાનસ્પતિક કોષનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ખોરાક સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે, અને નરજન્યુ છે એ વચ્ચેથી ખોરાક એમાંથી ગ્રહણ કરતો રહેશે. હવે અહીંયા એ અને બી આપી દીધો એટલે અહીંયા બે બે નરજન્યુ આપી દીધા છે. બે નરજન્યુ શું કરશે? એ છે અંડકોષને ફલિત કરશે, જ્યારે બી છે એ દ્વિકીય કોષને ફલિત કરશે. હવે આ બે ઘટના જો એક સાથે થતી હોય તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ? બેવડું ફલન છે એ કહીએ છીએ. અહીંયા સુધી ક્લિયર છે? હવે જે બેવડું ફલન થાય છે, બેવડું ફલનની અંદર શું જોવા મળે છે આપણને? મોસ્ટ પ્રોબેબલ તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા બે રચનાઓ જે થાય છે એનાથી ભ્રૂણનો વિકાસ થવાનું ચાલુ થાય છે. આ બે રચનાઓથી શું થશે? ભ્રૂણ છે, બે રચનાઓથી ભ્રૂણ કોષનો વિકાસ થશે. ક્લિયર? હવે અહીંયા શું થશે કે પ્રતિધ્રુવીય કોષો છે એ બધાની અંદર કંઈક ચેન્જીસ જોવા મળશે. તો આપણે વન બાય વન જોશું કે કયા કયા ચેન્જીસ જોવા મળશે. તો હવે આપણે જોઈએ કે પરાગનલિકાને અંડક સુધી આપણે કેમ પહોંચાડીએ, પરાગનલિકાને આપણે ભ્રૂણપોષ સુધી કેમ પહોંચાડશું, જન્યુઓનું વહન કેવી રીતે થતું હશે. હવે આ વન બાય વન ટોપિક આપણે લઈએ છીએ. બેવડું ફલન જો સમજાણું હશે તો જ આ ટોપિક સમજાશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે લઈશું પરાગરજનું અંકુરણ. પહેલાં તો પરાગરજનું અંકુરણની જો હું વાત કરું, આપણો આજનો નવો ટોપિક શું છે? પરાગરજનું અંકુરણ, જેને કહેવાય જર્મિનેશન ઓફ પોલન ગ્રેન. ઓકે, પરાગરજનું અંકુરણ, જર્મિનેશન ઓફ પોલન ગ્રેન. હવે અહીંયા શું થાય છે એ જોઈએ, પણ એની પહેલાં આની અંદર આપણે બે પ્રકાર પડે છે એ જોઈ લઈએ. એક છે એક્વિનલ, એક અહીંયા આપણને પ્રકાર જે જોવા મળશે એ છે એક્વિનલ, અને બીજો પ્રકાર છે પોલિવિનલ. અહીંયા બહુવિલાન બહુવિનલ તમે એને કહી શકો, એક્વિનલ અને બહુવિનલ. એક્વિનલ કોને કહેવાય છે? પરાગરજની જ વાત કરું છું. પરાગરજનું અંકુરણ થાય છે, પણ પરાગરજનું અંકુરણ સોરી પરાગનલિકા, પરાગનલિકા દ્વારા પરાગરજ તો ઓલરેડી અંકુરત થઈ ગઈ છે. તો આપણો ટોપિક અહીંયા શું થશે કે પરાગનલિકા, પોલન ટ્યુબ. હવે અહીંયા પરાગનલિકા છે એમાં એક્વિનલ, એટલે કે જો એક પરાગનલિકાનું વિકાસ થતો હશે એક પરાગનલિકાનો વિકાસ થતો હશે તો તેને શું કહેવાશે? એક્વિનલ. અહીંયા એક કરતા વધારે નલિકાનો વિકાસ થતો હશે તો તેને શું કહેવાશે? બહુવિનલ. એટલે આપણે અહીંયા જે ભણીએ છીએ પરાગનલિકાનો વિકાસ ભણીએ છીએ. અહીંયા એક મિસ્ટેક થઈ છે, પરાગરજ નહીં આવે અહીંયા, આપણે પરાગનલિકા આવશે. પરાગનલિકાનું અંકુરણ. ઓકે, આપણે પરાગનલિકાનું અંકુરણ કરીએ છીએ એટલે પોલન ગ્રેન નહીં થાય, શું આવશે? પોલન ટ્યુબ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે આવું એક વિનલ ક્યાં તમને જોવા મળે છે? મોસ્ટ પ્રોબેબલ આવૃત બીજધારીમાં, ખાસ કરીને કેપ્સેલા. મોસ્ટ પ્રોબેબલ તો પરા એક જ એક્વિનલ જ પરાગનલિકા જોવા આપણને મળે છે. અને અમુક જે માલવેસી અને કુકુરબિટેસી ફેમિલી છે, ક્યાં? બહુવિનલમાં માલવેસી અને કુકુરબિટેસી ફેમિલી,
એટલે કે બીટેસી કુળ, એની અંદર આપણને શું જોવા મળે છે? બહુવિનાલ છે જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ કે કેવી રીતે પરાગનલિકાનું વિભાજન થાય છે, પરાગનયન થાય છે, જાણીએ છીએ બરોબર. પરાગનયનના અંતે શું થશે? પરાગ નલિકાનો વિકાસ થશે. ઓકે, પરાગ નલિકાનો જે વિકાસ થાય છે, એ પરાગ નલિકાની અંદર શું વિકાસ થતું હશે? બે નરજન્યુઓ, બે નરજન્યુઓ શેમાંથી મળે છે આપણને? જનન કોષમાંથી. પોષણ ક્યાંથી મેળવશે? વાનસ્પતિક કોષમાંથી. એટલે પેલો જે કોષ આગળ હોય છે એ કેવો હોય છે? વાનસ્પતિક કોષ હોય છે. પરાગ નલિકાની અંદર બે નરજન્યુઓ છે, જનન કોષની અંદરથી નિર્માણ થાય છે અને વાનસ્પતિક કોષમાંથી એ પોષણ મેળવે છે. અહીંયા જનન કોષો છે, સમસૂત્રી ભાજન દ્વારા જે જનન કોષનું અહીંયા સમસૂત્રી ભાજન થાય છે, એ ખાસ યાદ રાખજો. સમસૂત્રી ભાજન દ્વારા એ નિર્માણ પામે છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ અહીંયા સ્ટાર્ટિંગની અંદર બંને નરજન્યુઓ છે એ હલનચલન કંઈ દર્શાવતા નથી. સ્ટાર્ટિંગમાં શું જોવા મળે છે આપણને? કે જે બે નરજન્યુ છે એ હલનચલન દર્શાવતા નથી. ક્લિયર? હવે પરાગ નલિકાના અંકુરણ માટે વધારેમાં વધારે અતિ આવશ્યક હોય તો એ છે બોરોન અને કેલ્શિયમ. આવશ્યક તત્વો છે. ઓકે, બોરોન અને કેલ્શિયમ એક આવશ્યક તત્વો છે. અને તાપમાન કેટલું જોશે અંકુરણ થવા માટે? તાપમાનની હું વાત કરું તો 20-30 ડિગ્રી સુધી. એટલે આપણે નોર્મલ પણ આપણે એનું અંકુરણ કરાવી શકીએ છીએ. 20-30 ડિગ્રીનું તાપમાન જોશે, એટલે કે રૂમ ટેમ્પરેચરની અહીંયા વાત કરી છે, એટલું તાપમાન અહીંયા આપણે જોશે એને અંકુરિત કરાવવા માટે. પરાગનલિકાની વૃદ્ધિ જે છે એની અંદર અંકુરણ થાય ત્યારે એની અંદર રસાયણોનું વર્તી હલનચલન જોવા મળે છે. પરાગનલિકા અંકુરણમાં અંકુરણ સમયે રસાયણોનું વર્તી હલનચલન જોવા મળે છે. કેમ જોવા મળે છે? કેમ કે પરાગનલિકાનું અંકુરણ જેમ જેમ થશે એમ એની અંદરથી એ જે કોથળીમય જે રચના છે એ ફાટશે. નીચેનો જે ટોપ આકારનું આખું સ્ટ્રક્ચર છે આ પ્રમાણે પરાગરજ આ રીતે હશે તો અહીંયાથી આ ફૂલાઈ જશે. જેમ ફૂલ મોટું થશે, પહેલા મોટું થઈને પછી ફાટશે અને અંકુરણ થશે. એટલા માટે એની અંદર રસાયણનું વર્તી હલનચલન છે જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? ફરીથી એકવાર જોઈ લઈએ પરાગનલિકાનું અંકુરણ. પરાગનલી જર્મિનેશન ઓફ પોલન ટ્યુબ. હવે પરાગનલિકાના અંકુરણની અંદર બે પ્રકાર પડે છે, એક તો છે એક વિનાલ અને બીજું છે બહુવિનાલ. એક વિનાલની અંદર શું થશે કે એક પરાગનલિકાનો વિકાસ થતો હશે અને બહુવિનાલની અંદર એક કરતાં વધારે પરાગનલિકાનો વિકાસ થતો હશે. અહીંયા આપણે એક્ઝામ્પલની અંદર જો વાત કરીએ તો ડાયરેક્ટ આપણને આવૃતભિતધારી, મોસ્ટ પ્રોબેબલ આવૃતભિતધારી વનસ્પતિ છે તેની અંદર આવશે એક વિનાલની અંદર. અને જે કેપ્સેલા છે એને ખાસ દરજો આપવામાં આવ્યો છે એક વિનાલમાં, કેમ કે એક સ્પેસિફિક એક્ઝામ્પલ છે આપણે એમ કહી શકીએ. એક કરતાં વધારે નલિકાનો વિકાસ થતો હશે તો માલવેસી અને કુકુરબિટેસી ફેમિલીની અંદર. પરાગનયનના અંતે શું થાય છે? પરાગ નલિકાનો વિકાસ થાય છે, બે નરજન્યુઓ બને છે, બે નરજન્યુઓ એક વાનસ્પતિક કોષમાંથી એ પોતાનું પોષણ મેળવશે અને બે નરજન્યુઓનું સ્ટાર્ટિંગની અંદર કોઈ પણ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી. બે નરજન્યુઓનો વિકાસ કેવી રીતે થાય છે? સમસૂત્રી ભાજનથી થાય છે. કોનું સમસૂત્રી ભાજન થાય છે? જનનકોષનું સમસૂત્રી ભાજન થાય છે. હવે અહીંયા બોરોન અને કેલ્શિયમ એક આવશ્યક તત્વો છે જો પરાગ નલિકાનું અંકુરણ કરાવવું હોય તો. અને એને તાપમાન કેવું જોઈએ છે? 20-30 ડિગ્રી જેટલું તાપમાન જોઈએ છે. અને એક આ ફિગર ખાસ યાદ રાખજો
કે સ્ટાર્ટિંગની અંદર પરાગનલિકા રાઉન્ડમાં રાઉન્ડ ફોર્મની અંદર એટલે કે ગોળ જ હશે, પણ ધીરે ધીરે ફૂલશે એટલે એનું સ્ટ્રક્ચર કેવું બનશે આ રીતે, અને પછી ત્યાંથી અંકુરિત થઈને એટલે કે ફાટશે એટલે ઉપરનો ભાગ છે એ તોડી નાખશે. પરાગનલિકાના અંકુરણ જે છે રસાયણનું વર્તી હલનચલન જોવા મળે છે. કેમ જોવા મળે છે મેં તમને વાત કરી દીધી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ. પરાગનલિકાનું આપણે અંકુરણ કરી લીધું, પણ હવે પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ કેવી રીતે થાય ને એના વિશે આપણે વાત કરી. પરાગનલિકાનો અંડકની અંદર પ્રવેશ કેવી રીતે થાય, તો હવે આપણે જાણીએ છીએ કે પરાગનલિકા છે એ મોસ્ટ પ્રોબેબલ કેવી રીતે આવશે, અંડ છિદ્રમાંથી જ બહાર આવશે. અંડ છિદ્રમાંથી એ બહાર આવીને ક્યાં સુધી પહોંચશે, અંડક સુધી પહોંચશે. તો એના ઘણા બધા ત્રણ વે છે, અહીંયા આપણે વાત કરી છે ત્રણ વેની, તો ત્રણ રસ્તાઓ છે કે કેવી રીતે અંડક સુધી પહોંચશે. તો અહીંયા અંતમાં આપણે પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે તે સમયે અંડક પરિપક્વ બને છે, સમજો. જ્યારે પરાગનલિકા બીજાશયમાં, બીજાશયને આપણે બીજું શું કહીએ છીએ, અંડાશય, અંડાશયમાં પહોંચે એટલે અંડક પરિપક્વ બને છે. ઓકે, પરાગનલિકા જ્યારે બીજાશય અંડાશયમાં પહોંચે અને અંડક શું બને છે, પરિપક્વ બને છે. પરિપક્વ અંડકનું નિર્માણ શેમાં થાય છે, ભ્રૂણપોષમાં. શેમાં થશે, ભ્રૂણપોષમાં. ઓકે, ક્લિયર અહીંયા સુધી. હવે જે પરિપક્વ થયેલું અંડક છે એમાં ભ્રૂણપોષનું નિર્માણ થાય છે ત્યારે તે પરાગનલિકાને પ્રવેશ માટે ત્રણ નવા રસ્તા ખોલે છે, સમજો. પરાગનલિકાના પ્રવેશ માટે ત્રણ રસ્તાઓ છે. મેં અંડકની વાત કરી છે પહેલા, અંડક પુખ્ત થઈ જશે, પરાગનલિકા જેમ જેમ નજીક આવશે એટલે કે અંડક અંડાશય સુધી પહોંચશે ત્યારની વાત છે. હવે જ્યારે પહોંચી જાય, પુખ્ત થઈ જાય, ત્યારે પરાગનલિકાને ત્રણ રસ્તા મળે છે અંડક સુધી પહોંચવા માટેના. તો ત્રણ રસ્તા કયા કયા છે, એક છે પોરોગામી, બીજું છે ચલાઝોગામી અને ત્રીજું છે મિઝોગામી. જોઈએ હવે એ ત્રણ રસ્તા કયા કયા છે. એક શું છે, પોરોગેમી. બીજું ચલાઝોગેમી. અને જે ત્રીજું છે મિઝોગેમી. પોરોગેમીની અંદર શું થાય છે કે જે આપણી પરાગનલિકા છે અંડકમાં બીજ છિદ્ર દ્વારા ત્યાં પહોંચશે. પોરોગેમીની અંદર શું થશે કે જે પરાગનલિકા છે કોના દ્વારા ત્યાં પહોંચશે, બીજ છિદ્ર દ્વારા પહોંચશે. બીજ છિદ્રને તમે બીજી ભાષાની અંદર શું કહી શકો, અંડકા, અંડકા વરણ કહી શકો તમે. ક્લિયર અહીંયા સુધી. પછી વાત કરીએ ચલાઝોગેમી. ચલાઝોગેમીની અંદર શું થાય છે કે પરાગનલિકા કોના દ્વારા ત્યાં પહોંચશે એટલે કે અંડક સુધી પહોંચવા માટે ચલાઝા રિજિયન,
ચલાસા એટલે શું? અંડતલ, અંડતલ માંથી પ્રવેશ કરશે. ક્લિયર? હવે વાત કરીએ મિઝોગેમી. કોને કહેવાય મિઝોગેમી? તો મિઝોગેમીની અંદર શું થશે? પરાગનલિકા અંડકા વરણમાંથી પ્રવેશ કરશે. ક્લિયર? અહીંયા સુધી જોઈએ. પોરોગામીની અંદર શું? પરાગનલિકા બીજ છિદ્ર દ્વારા પ્રવેશ કરશે. બરોબર, બીજ છિદ્ર દ્વારા અંડક સુધી પહોંચશે. ક્યાં પહોંચશે? અંડક સુધી. ઓકે, ચલાસોગામીની અંદર પરાગનલિકા અંડક સુધી પહોંચવા માટે અંડતલમાંથી પ્રવેશ કરશે. જ્યારે મિઝોગેમીની અંદર પરાગનલિકા અંડકાવરણ અંડક સુધી પહોંચવા માટે અંડકાવરણનો સહારો લેશે. ઓકે, તો હવે આવી વનસ્પતિ કઈ કઈ છે તો એ જોઈએ. આની અંદર જો હું આવૃત બીજધારીની બધી વનસ્પતિ લઈ શકું. આની અંદર હું લઈશ બેટ્યુલા. કઈ? બેટ્યુલા. હવે જે આપણે થર્ડ છે મિઝોગેમી, મિઝોગેમીની અંદર હું શું કોને લઈશ? મિઝોગેમીની અંદર આપણે જે લઈશું એ વનસ્પતિનું નામ છે પોપ્યુલસ. કઈ? પોપ્યુલસ. પોપ્યુલસની અંદર તમને અંડકાવરણમાંથી પ્રવેશ છે એ તમને જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ કેવી રીતે થાય છે, કેવી રીતે પરાગનલિકા છે એનો અંડકમાં પ્રવેશ થાય છે. તો પરાગનલિકા સ્ટ્રક્ચર જ સમજાવી દઉં છું. આપણું શું છે? અંડકોશ છે, મીન્સ આખું અંડક છે. હવે અંડકની અંદર એક તો આ રિજિયનથી એક ક્યારેક એવું બની શકે અહીંયાથી, એટલે કે અંડકાવરણથી, ચલાઝા રિજિયનથી. આ ત્રણ પોર્શન છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શું જોશું? ભ્રૂણપૂટમાં, ભ્રૂણપૂટમાં પરાગનલિકાનો કેવી રીતે પ્રવેશ થાય છે એની પહેલાં તમને આ વિશે બધી ખ્યાલ હોવો જોઈએ. તો હજી એકવાર ફરીથી એકવાર જોઈ લઈએ કે પરાગનલિકાનું અંકુરણ થાય છે. એક વિનાલ બહુવિનાલની આપણે વાત કરીએ. એક વિનાલ આપણે કોને કહીએ છીએ? કે જેની અંદર એક પરાગનલિકા આવેલી હોય. બહુવિનાલ આપણે કોને કહીએ છીએ? કે એમાં એક કરતાં વધારે પરાગનલિકા જોવા મળે છે. એવી કઈ કઈ ફેમિલી છે? માલવેસી અને કુકુર બીટેસી ફેમિલી છે. અહીંયા પરાગનના અંતે પરાગનલિકાનો વિકાસ થાય છે. બે નરજન્યુઓ બને છે. બે નરજન્યુઓ શેમાંથી બને છે? જનનકોષમાંથી બને છે. અને વાનસ્પતિક કોષ આવેલો હોય છે. વાનસ્પતિક કોષ પહેલાં હશે, પછી હશે જનનકોષ. જે વાનસ્પતિક કોષનો ઉપયોગ કરીને શું લેશે? પોતાનો ખોરાક છે એ લેશે. અહીંયા જ્યારે હલનચલન સ્ટાર્ટિંગની અંદર, એટલે કે સ્ટાર્ટિંગના પોર્શનની અંદર નરજન્યુની અંદર કોઈ પણ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી. અને પરાગનલિકા જેવી રીતે બીજાશયમાં પહોંચે ત્યારે એની અંદર રસાયણોનું વર્તી હલનચલન છે આપણને જોવા મળે છે. અહીંયા પરાગનલિકાનો પછી આપણે ટોપિક લીધો પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ. તો આપણે પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ કરવાની ત્રણ રીત બતાવી. તો ત્રણ રીતની અંદર કઈ રીત હતી? ચલાઝોગામી હતી, મેઝોગેમી હતી, અને ત્રીજી રીત હતી પોરોગેમી. તો હવે અહીંયા આપણે એના વિશે વાત કરી જોઈએ. પોરોગેમીની અંદર આપણે શું કીધું? બીજ છિદ્ર દ્વારા જશે, ચલાઝોગેમીની અંદર અંડતલ દ્વારા જશે, અને મિઝોગેમીની અંદર અંડકાવરણમાંથી એ પસાર થશે. અને આવી કઈ કઈ વનસ્પતિઓ છે? તો આપણે મિઝોગેમીની અંદર પોપ્યુલસ લીધી, અને આની અંદર બેટ્યુલા લીધી, અને જ્યારે થર્ડની અંદર આપણે કેપ્સેલા, એટલે કે પોરોગેમીની અંદર આવૃત બીજધારી અને કેપ્સેલા વનસ્પતિને તમે મૂકી શકો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે ભ્રૂણપૂટમાં અંડકનો કેવી રીતે, ભ્રૂણપૂટમાં પરાગનલિકાનો કેવી રીતે પ્રવેશ થાય છે. થેન્ક યુ.